तो राजकोट सहित सौराष्ट्र में वीज चोरी ना केस के ज्यां 6 महीना में 164 करोड़ की वीज चोरी झड़पाई आई है। ऑक्टोबर में 35 करोड़ की वीज चोरी पकड़ाई तो पीजीवीसीएल द्वारा 56,000 कनेक्शन की चकासणी करवामां आवी। 8,000 कनेक्शन में वीज चोरी सामे आवी हती अने 7 आइस फेक्टरी में 7.50 करोड़ की वीज चोरी सामे आवी छे। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે। રહીમ, આરંભવાર આ પ્રકારની વીજ ચોરીની ઘટનાઓ સામે આવતી હતી અને 6 મહિનાની અંદર 164 કરોડની વીજ ચોરી ઝડપાઈ, શું છે વધુ અપડેટ? ચોક્કસપણે કુશાગ્ર, જે રીતના સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચોરી થતી હોય છે તેને લઈને પીજીસીએલ દ્વારા અવારનવાર ડ્રાઈવ રાખવામાં આવશે। તેના જ ભાગરૂપે 6 માસનો જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે, 164 કરોડ રૂપિયાની વીજ ચોરી છે તે ઝડપી પાડવામાં આવી છે। 56,000 કનેક્શનો છે ચકાસણી કરવામાં આવ્યા હતા અને તેમાંથી 8,000 કનેક્શન છે તેમાં વીજ ચોરી છે તે ઝડપાયા છે। ઉસાગર, સૌથી મોટો સવાલ એ છે કે જે રાત્રિ દરમિયાન વીજ ચોરી થતી હોય છે તો ડ્રોન મારફતે પણ અમુક વિસ્તારો છે કે જ્યાં વીજ ચોરી ઝડપવા માટે ચકાસણી કરતા હોય છે તો અનેક સ્થળો ઉપર એવા પણ સામે આવ્યા છે કે ગેરકાયદેસર આખા ટીટી ઉભા કરી અને વીજ ચોરી કરવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવી છે। એટલે જે રીતના વીજ કનેક્શનોમાં જે વીજ વપરાશ એક અચાનક જ વધતો હોય છે ને તેના આધારે તે વિસ્તારમાં ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે ને તેના જ કારણે પીજીવીસીએલ ને સફળતા પણ મળી છે ને સાથે જે લોકો છે વીજ ચોરી કરતા હતા તેની દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે ને જરૂર જણાય છે ત્યાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી રહી છે। જી કુશાગર જી રહીમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।